નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ આમોદ વચ્ચેના આવેલા ખેલોદ ગામ નજીક કાર ચાલકે પુરઝડપે કાર હંકારીને રિક્ષા, બાઇક અને બસની રાહ જોતા વિદ્યાર્થી અને મુસાફરોને અડફેટે લેતા 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લાના જંબુસરથી ભરૂચ માર્ગ ઉપર અતિવ્યસ્ત બની ગયો છે, ત્યારે ભરૂચ જંબુસરમાં રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ માર્ગ ઉપર વધારો જોવા મળે છે. જેમાં આજ રોજ જંબુસરથી ભરૂચ વચ્ચે આવતી કારના ચાલકે કેલોદ પાસે બસ સ્ટેન્ડ ઉભેલી રિક્ષા, બાઇક અને બસની રાહ જોતા મુસાફરો અને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલક સહિત 6 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. બીજા ઇજાગ્રસ્તોને પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા કાર ચાલકને પકડવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કાર ચાલક પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં કંચન જસુબેન વસાવા ઉંમર 55, દીપક વસાવા ઉંમર 15, વિશાલ વસાવા ઉંમર 14, રોહિત રણજીત વસાવા 14 વર્ષ અને પ્રવીણ દેવા વસાવા અનવર પટેલ 42 ને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કંચનબેન, દીપકભાઈ, વિકાસભાઈ અને રોહિતભાઈ વસાવાને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ દિલીપભાઈ છોટુભાઈ પટેલ, હું કેલોક ગામનો રહેવાસી છું. અમે વારંવાર રજૂઆત કરી છે પીડબ્લ્યુડીમાં બંબ બનાવવા માટેની. ભરૂચ બાયપાસથી લઈને તમે આમોદ જંબો સુધી જશો, દરેક ગામ પર બંબ બનેલા છે. માત્રામાં માત્ર ખાલી કેલોક ગામ પર બંબ નથી, આ છેલ્લા વીકમાં આ બીજો બનાવ છે એક્સિડન્ટનો. ત્યાં પહેલાં પણ એક્સિડન્ટનો બનાવ બની ગયેલા છે. કેટલા દીકરાઓ કાનના મુખમાં ઘૂમાઈ ગયેલા છે તમને યાદ હશે. તો આ કેલો ગામ માટે ઓનમાયું વર્તન કેમ? તો 24 કલાકમાં બંબ બનાવ નહીં આવે તો અમે રોડ સટકાગામ કરીશું. કેલો ગામ ભરૂચમાં 43 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજીનામા આપી દેતા ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખે કહ્યું હતું કે તેમને વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ લોકો પક્ષમાં નિષ્ક્રિય રહ્યા હતા અને સંગઠનમાં સ્થાન નહીં આપતા તેમણે રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ગાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાવાની અટકળો છે. તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસની ફરિયાદ નોંધાયા બાદ આજરોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જ્યારે આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી ભરૂચ વિધાનસભાના 43 કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે. હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને માઇનોરિટી પ્રદેશ પ્રમુખ અમજદ પઠાણને રાજીનામા આપી પોતાની નારાજગી ઠાલવી હતી. એક તબક્કે 43 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ તેમના સમર્થનમાં વધુ કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે, તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં, જેથી તેઓએ નવા સંગઠનમાં સ્થાન ના આપતા તેઓએ પાર્ટીના લેટરપેડનો દુરુપયોગ કરી આ કૃત્ય કર્યું છે. જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે ગઈકાલે જે રીતે ભરૂચ જિલ્લાની અંદરથી 43થી વધારે કાર્યકર્તાઓએ જે રાજીનામું આપ્યું છે એવું એક લેટર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમ પર ફરતો થયો છે, પરંતુ એ સદંતર ખોટી વાત છે. કારણ કે આ જેટલા પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જે રાજીનામું આપ્યા છે એ તમામ લોકો આજથી વિધાનસભા એક વર્ષ પૂર્વે વિધાનસભા વખતે એ લોકો કાર્યરત હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ પણ બોડી હતી જિલ્લાની અને પ્રદેશની એ ડિસ્ટ્રોઇડ કરી અને નવી બોડી જાહેર કરવામાં આવી હતી, પરંતુ નવી બોડીની અંદર એ લોકોને વારંવાર મિટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવ્યા, ત્યારે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈપણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી. પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લેટરને ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે, સાથે જ એ લોકોએ એમના પદનું ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે. પરંતુ હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે આવનારા દિવસની અંદર જો આવી રીતે કોઈ પણ ખોટો લેટરહેડ ઉપયોગ કરશે અને ખોટી રીતે જો પોતાના પદની ઉલ્લેખ અંદર કરશે લેટર પર, તો જે કંઈ પણ પક્ષ દ્વારા
કાર્યવાહી કરવાની થશે અમે, હું જિલ્લાના પ્રમુખ તરીકે આ કાર્યવાહી હું કરીશ અને બીજી વખત પક્ષને આ રીતે બદનામ ન કરે એવી હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું. હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કેમાર અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. એમાં પીપલ 9-90% સુધીનો ડિસ્કાઉન્ટ. તો રાજધાની જુઓ છો, તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કેમાર છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરી થી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ 9-90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કેમાર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની અટક કરી પોલીસે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ બતાવી હતી. ત્યારે રાજપીપલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લવાયા હતા. ત્યારબાદ આજે રાજપીપલાથી ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આખરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને સિનિયર સિવિલ જજના મેજિસ્ટ્રેટની ચીફ કોર્ટમાં રજૂ કરાયા હતા. ડેડિયાપાડા ખાતે કોર્ટમાં રજૂ કરાતા ચેતરવસાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. ચેતરવસાના પક્ષ તરફથી ધારાશાસ્ત્રી ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણે દલીલ કરી હતી. આજે કોર્ટ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધારાસભ્ય ચેતરવસાવ સહિત 5 આરોપીઓના ડેડિયાપાડા કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ચેતરવસાવ સહિત સોમવાર તારીખ 18-12-2023 તારીખના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે તમામ માટે ડેડિયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ધારાસભ્ય કોઈ પણ તકલીફ ન પડે તેવા સૂચન સાથે શાનદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગોપાલ ઇટાલિયા ચેતરવસાવની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી હતી, તો સામે સરકારી વકીલ તરીકે મુકેશ ચૌહાણે દલીલ કરી હતી. સરકારી વકીલ મુકેશ ચૌહાણે જણાવ્યું કે આજે ધારાસભ્ય ચેતરવસાવ સહિત બીજા 5 આરોપીઓને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં ધારાસભ્ય સરકારી અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી તેમની હાજરીમાં હથિયાર મંગાવી ફાયરિંગ કરીની મુખ્ય દલીલ કરી હતી, જેમાં ફાયરિંગ કરેલ હથિયાર કબજે કરવાનું હોય તે બાબતે દલીલ કરી હતી. બીજું 60,000 રૂપિયા જે મેળવ્યા હતા તેમાંથી 30,000 રૂપિયા રિકવર કરવાના બાકી હોય તે બાબતે દલીલ કરી હતી. ઉપરાંત આ ગુનો નોંધાયો તો 1 મહિના 12 દિવસ થયા હોય ધારાસભ્ય હાજર થતા હોય તે બાબતે આટલા દિવસ ધારાસભ્ય ક્યાં હતા તે મુદ્દાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરવા માટે ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટમાં સુનાવણીમાં 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્યના વકીલ એવા ગોપાલ ઇટાલીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ સરકાર તરફથી મહિલા વકીલ મુકેશભાઈ ચૌહાણે ધારાસભ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તે બાબતે જણાવ્યું હતું. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે,
અને ડેડિયાપાડાની જનતાએ એમને 1 લાખ કરતાં પણ વધુ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં. જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે. અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતાં એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી, ખોટા કેસો કરી, એમને ફસાવી દે, એમને જેલમાં પૂરવાનો એક ષડયંત્રના ભાગરૂપે એક ખોટી FIR એમના ઉપર કરવામાં આવી હતી. આ FIRના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી. આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અંદર એવું લખ્યું છે ચૈતરભાઈ ઢોંગી કરી રહ્યા છે, ઢોંગી છે ધારાસભ્ય. પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે. પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે, જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે. મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા 1 લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આંકાઓ હશે. એમ રાજકીય આંકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે. કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે. જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે 40-50 વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો. એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો, ખોટા આક્ષેપો, ખોટા નિવેદનો, ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે. પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે. ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાની બાબતની વાત. ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે, બેબુનિયાદ છે, વાહિયાત છે. કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી, ભૂતકાળમાં પણ નથી બની, હમણાં પણ નથી બની. ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ છે એ ઉપજાવી કાઢેલી છે, આવી કોઈ ઘટના જ બની નથી, આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી. જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના 2 દિવસ પછી FIR આપવામાં આવી છે, જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 1271/23, EP Code કલમ 143, 147, 48, 49, 84, 182, 332, 353, 384, 294, 506(2), 506(2), 34 ના રોજ આરોપીઓ ચેતરભાઈ દામજીભાઈ વસાવા, શકુંતલાબેન ચેતરભાઈ વસાવા, મરિયમબેન ઝવેરભાઈ વસાવા અને શકુંતલાબેન બલિરામ તથા અન્ય સામે સાહેબ ગુનો નોંધાયેલો. એ ગુનાના કામે આજરોજ આરોપી 5 ચેતરભાઈ દામજીભાઈ વસાવા, જે અહીંના ધારાસભ્યશ્રી છે, બીજા અન્ય 5 આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન પોલીસે 14 દિવસના આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ માટેની અરજી કરી હતી. એ દરમિયાન રિમાન્ડના જે મુદ્દા હતા એમાં એક તો આરોપી નંબર 1 ચેતરભાઈ દામજીભાઈ વસાવાના અહીંના બંધારણીય હોદ્દો ધરાવતા હોય, ધારાસભ્યશ્રી હોય અને એમને સરકારી અધિકારીને, વન વિભાગના અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મગાવી અને ફાયરિંગ કર્યાનું મુખ્ય દલીલ હતો. એટલે એ જે ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ લેવી. બીજું, જે 60,000 રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવ્યા હતા એમાંથી 30,000 રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી, આજે 30,000 રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય. બીજું,
આ ગુનો નોંધાયા એના એક મહિનો ને 12 દિવસ થયા હોય અને કાલે જ હાજર થયા હોય ધારાસભ્ય શ્રી આઈના જે ધારાસે, એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે 5-5 આરોપીના દિન 3ના એટલે 18-12-2023 બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્ય એ બંધારણીયમનો હોદ્દો છે, જ્યારે નામદાર કોર્ટની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ હોદ્દો ધારણ કરીને આવતા નથી, બધા એ સમાન તરીકે આવતા હોય છે, એક આરોપી તરીકે જયારે આવે ત્યારે સમાન જ હોય છે, એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ પૃથ્થકરણ કે એવું કઈ એનો કોઈ જવાબ આપ્યો નથી. ધારાસભ્યના જે વકીલ છે એમણે પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે, એ બાબતે તમે કેવું કહો? જ્યારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને 12 દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બાદ ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું પ્રસ્તાવ. અંકલેશ્વરના પિરામણ નાકા નજીક ગેસ લાઈનમાં લીકેજ થતા ગટરમાંથી આગની જ્વાળાઓ નીકળતા લોકો જીવ તાળવે છોંટ્યા હતા. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક ગટરમાં એકાએક રાત્રિના આગ દેખા દીધી હતી. આગ દેખાતા જ લોકોએ તાત્કાલિક ધોરણે પહેલા તો પોલીસને જાણ કરી, ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ આગ લાગવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે ગટરની નીચેથી આસ થતી ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આ ગેસ લીકેજના કારણે તણક લુળકતા આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. આ મામલે ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ બાબતે તપાસ ગેસ કંપનીને જાણ કરી હતી, જેને લઈને ગેસ કંપનીના ઇમરજન્સી સર્વિસના માણસો દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજે પણ આ ગેસ લીકેજની ઘટના અંગે કંપની દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે એક તબક્કે ગટરમાંથી આગ દેખાતા લોકોમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને એકાએક ગટરમાંથી આગ કેવી રીતે બહાર આવી રહી છે તે પણ તપાસ કરી હતી. જો કે અંતે આ ગેસમાં આગ લાગ્યો હોય એટલે કે લીકેજ થયેલા ગેસના કારણે આગ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેનું સમારકામ ગેસ કંપની દ્વારા આજે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામની ગોકુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં વીજ થાંભલો હટાવવા માટે 1 વર્ષથી સ્થાનિક રહીશોએ અરજી કરી હોવા છતાં વીજ થાંભલો હટાવવાની કામગીરી અધિકારીઓ કેમ નથી કરતા તે બાબતના પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. અંકલેશ્વરમાં DGVCL ના કર્મચારીઓ કે અધિકારીઓને અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે રાગીણી સિનેમાની બાજુમાં આવેલ ગોકુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા એક વીજ થાંભલાને હટાવવા માટેની અરજીને 1 વર્ષ થયું છતાં આ વીજ થાંભલો નહીં હટતા સ્થાનિક લોકો દ્વારા હવે વીજ કંપનીની આડોદાઈ સામે રોષ વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ રાગીણી સિનેમાની બિલકુલ બાજુમાં આવેલી ગોકુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના G3 નંબરના મકાન બહાર એક ઇલેક્ટ્રિક થાંભલો છે જે જર્જરિત હાલતમાં છે અને તેને ખસેડવા માટે અંકલેશ્વર GBA ના અધિકારીઓને અરજી પણ કરવામાં આવી હતી. આ પોલ ખસેડવા માટે વારંવાર અરજી કરવામાં આવી હતી અને વિનંતી કરવામાં આવી હતી, છતાં આ થાંભલો ખસેડવામાં આવ્યો નથી. ત્યારે અંકલેશ્વર વીજ કંપનીના અધિકારીઓ કોઈક દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હોય તેવું હાલના તબક્કે તો સોસાયટીના રહીશોને લાગી રહ્યું છે. ત્યારે 1 વર્ષથી આ ઇલેક્ટ્રિક થાંભલોને ખસેડવા માટેની અરજી કરી છે તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તાલુકા વિભાગના અધિકારીઓ આ વીજ થાંભલો કેમ નથી ખસેડતા તેનો ખુલાસો કરવો જ રહ્યો. ભરૂચમાં સામાજિક સંસ્થા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચ બસ ડેપો નજીક સ્વચ્છતા મામલે શેરી નાટકનું આયોજન કર્યું હતું. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અંગે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને JP કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ST ડેપો ખાતે સ્વચ્છતાના સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા JP કોલેજ NSS વિભાગના સહયોગથી શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો જવાબદાર સમજદાર બને અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહયોગ આપે તેવા સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ST ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ, JP કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નમસ્કાર. ગુજરાતના ગર્વ સમાન અને ગુજરાતમાં સૌથી મોટું ગણાય અને શ્રેષ્ઠ ગણાય એવા ભરૂચ ડેપો ઉપર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓના સહયોગ થકી એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું. શેરી નાટકનો ઉદ્દેશ્ય એક જ માત્ર હતો કે ભાઈ આટલો શ્રેષ્ઠ જે આપણો એસટી ડેપો છે એને પ્રવાસીઓ દ્વારા ઠેર ઠેર ગંદુ કરવામાં ન આવે, સ્વચ્છતા જળવાય, માત્ર ડેપો નહીં પરંતુ સાથે સાથે જે બસમાં આપણે મુસાફરી કરીએ છીએ એ બસો પણ અંદરથી એટલી સ્વચ્છ રહે અને લોકોની સુખાકારી માટે જે સરકાર આ પરિવહન અને જે ડેપોનું આયોજન કરેલું છે તે એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બની રહે કે આપણે એને સ્વચ્છ રાખીએ. એક સ્વચ્છતાના ઉદ્દેશ્ય આજે જે શરી નાટક કરવામાં આવ્યું જેમાં ભરૂચ ડેપોના અધિકારીઓ છે એમનો સ્ટાફ એમનો ખૂબ જ સહકાર અમને સાંપડ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ નાટકનો લાભ લીધો અને કઈક શીખ મેળવી. આ સાથે અમદાવાદ ભરૂચના સમાચારે પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.